નમસ્કાર મિત્રો, ખાસ કરીને 2023 નું ચોમાસું છે તે ભારતમાં ક્યારે પહોંચશે અને ખાસ કરીને ગુજરાતને એનો લાભ કઈ તારીખથી મળશે એ વિશેની સંપૂર્ણ વાત કરવાની છે. સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં, આવનારા 3 દિવસ એટલે કે 16, 17 અને 18 મે એમ 3 દિવસ સુધી સતત આપણે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે. એટલે દરેક મિત્રોનું હું આમંત્રણ આપી રહ્યો છું. એટલે કે 16 મે 2023 અને મંગળવારના રોજ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા ગામે આપણે મિટિંગનું આયોજન કરેલું છે અને મિટિંગનો સમય રહેશે 7:30 વાગે અને મિટિંગનું સ્થળ રહેશે રીતેશભાઈ ધોરાજીયાનો ડેલો. એટલે જે મિત્રોને દલખાણીયા નજીક પડતું હોય તે મિત્રોએ દલખાણીયા પધારવાનું છે. એ પછીનું જે આપણે મિટિંગનું આયોજન છે 17 મે 2023 અને બુધવારના રોજ એ તળાજા પાસે આપણે આયોજન કરેલું છે, એનું સ્થળ રહેશે જય જનની વિદ્યા સંકુલ બપાસરા. અને એ જે આ સ્થળ છે તળાજા ભાવનગર હાઈવે ત્યાં વિદ્યા સંકુલની અંદર આયોજન કરેલું છે. ત્યાં સમય રહેશે 6:00 વાગ્યાનો. અને એ પછીની ત્રીજી મિટિંગ જે આપણે ઘણા સમયથી રાહ જોતા હતા વાંકાનેરની જે મિટિંગ છે એ 18 મે 2023 અને ગુરુવારના રોજ એનો સમય રહેશે 4:30 કલાકે અને સ્થળ છે ગાયત્રી મંદિર સંસ્કાર ભવન હોલ ટેકરી ઉપર વાંકાનેર જિલ્લો મોરબી. હવે આમ જોવા જઈએ તો 2023ના ચોમાસાની ચર્ચા કરવાની છે. આમ જોવા જઈએ તો આપણે ગઈકાલે એક વિડીયોની અંદર વાવાઝોડાને લઈને પણ ઉલ્લેખ કર્યો છે. જો કે મને આનંદની વાત એ લાગી કે આપણો વિડીયો છે દરેક વ્યક્તિ છે એક એક શબ્દ છે સમજી અને સાંભળે છે એ સાબિત થયું છે. ગઈકાલે આપણે બોલવામાં ભૂલ થઈ હતી એ બદલ હું ક્ષમા ચાહું છું. કેમ કે જે મોકા વાવાઝોડું છે એ આપણે બંગાળની ખાડીમાં હતું પણ ભૂલથી ગઈકાલે મારે અરબી સમુદ્ર બોલાઈ ગયું હતું. એટલે એમ મિત્રોએ દરેક મિત્રોએ નોંધ લેવાની કે એ અરબી સમુદ્ર છે ભૂલથી બોલાણું હતું, બાકી બંગાળની ખાડીમાં હતું ને ઝડપમાં ગમે ત્યારે આવી ભૂલો થતી હોય છે એ બદલ ક્ષમા ચાહું છું. પણ ખાસ કરીને હજી પણ અરબી સમુદ્રની અંદર આવનારા દિવસની અંદર એક વાવાઝોડાની શક્યતાઓ રહેલી છે. આ જે નિરંતર નૈઋત્યનું ચોમાસું હોય છે એ રેગ્યુલર આગળ વધવું જોઈએ. છેલ્લા ઘણા દિવસથી અરબી સમુદ્ર છે નિષ્ક્રિય જોવા મળી રહ્યું છે, પણ અરબી સમુદ્રની અંદર અત્યારે ઝડપથી બદલાવ આવી રહ્યા છે. જે સંકેતો એવા આપી રહ્યું છે કે નૈઋત્યનું ચોમાસું છે એ 2023ની અંદર એના નિયત સમયે રેગ્યુલર આગળ વધશે અને અરબી સમુદ્ર છે ધીમે ધીમે હવે સક્રિય થઈ જશે. એમાં ખાસ કરીને અત્યારે જે વૈજ્ઞાનિક ઢબે વાત કરવા જઈએ તો ઘણા બધા મોડલો એવું બતાવી રહ્યા છે કે 20-21 મે 2023 ચોમાસું છે તે આંદોબાર નિકોબાર ટાપુ ઉપર પહોંચી જશે અને એ ટાપુ ઉપર પહોંચ્યા પછી જે ચોમાસું ધીમે ધીમે આગળ વધવું જોઈએ અને ત્યાંથી કેરળ પહોંચવું જોઈએ. હવે કેરળ પહોંચવાની અંદર જે અત્યારે અનુમાન આવી રહ્યું છે એ મુજબ 29 મે થી લઈ અને 2 જૂન સુધીમાં ચોમાસું છે તે કેરળ પહોંચે તેવું એક અનુમાન છે. એટલે 29 મે થી લઈને 2 જૂન સુધીમાં જો કેરળમાં ચોમાસું પહોંચે તો એ નોર્મલ ગણી શકાય અને એની જે આગળ વધવાની જે પ્રક્રિયા છે એ એક પ્રકારે નોર્મલ છે અને ત્યાં પહોંચવાની નોર્મલ તારીખે એટલે એના રેગ્યુલર સમયે જ કેરળમાં ચોમાસું પહોંચે તેવું હાલ લાગી રહ્યું છે. જોકે વાવાઝોડા ઘણી વખત બનતા હોય અને વાવાઝોડાને કારણે વધારે પડતા ભેજ ખેંચાઈએ તો ચોમાસું છે તે થોડુંક નબળું પણ પડી જતું હોય છે. એટલે વાવાઝોડું બનશે તો તેમાં થોડા ઘણા બદલાવો આવી શકે છે, પણ ચોમાસું છે તે 29 મે થી લઈને 2 જૂન સુધીમાં કેરળ પહોંચી જશે, પછી ધીમે ધીમે આગળ વધશે અને જો આની અંદર કોઈ પણ વાવાઝોડું વિક્ષેપ નહીં કરે તો આ ચોમાસું છે તે 20 મે આસપાસ ગુજરાતમાં પણ પ્રવેશ કરી શકે છે. આમ જોવા જઈએ તો ગુજરાતમાં ચોમાસાને પહોંચવાની રેગ્યુલર તારીખ 15 જૂન છે, પણ એમાં કદાચ 2-5 દિવસનું વહેલા મોડું થતું હોય અને 2-5 દિવસનું વહેલા મોડું એ કંઈ બહુ લેટ ના ગણાય. મારી દ્રષ્ટિએ હું તો જોવા જાઉં ત્યાં સુધી જૂન મહિનાની અંદર પણ વાવણીના જો સારા વરસાદો નોંધાય તો એ ખેડૂતો માટે ખૂબ સારી બાબત જ કહેવાય, એ ચોમાસું લેટ ના ગણાય. પછી ઘણી વખત એવું બનતું હોય છે પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ જાય અને વધારે પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે વહેલા વરસાદો પણ થતા હોય છે. આ વર્ષે એવી શક્યતાઓ છે. આમ જોવા જઈએ તો મે મહિનાના એન્ડમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ છે, પણ એ છૂટા છવાયા અને ખાસ કરીને દરિયાઈ કાંઠાના જિલ્લાઓમાં લાભ મળશે. એ પછી જૂન મહિનાના 2-8 જૂનમાં પણ જે આપણે ખગોળ વિજ્ઞાનના નિયમ પ્રમાણે જે માહિતી આપીએ છીએ એમાં આપણે વાર્ષિક કાર્યક્રમની અંદર આનો ઉલ્લેખ કરેલો છે કે 2-8 જૂનમાં પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ પણ થઈ શકે છે, પણ એ વાવણી લાયક વરસાદ હશે ને એ પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે હશે ને એકદમ સીમિત વિસ્તારોની અંદર હશે, ઓછા વિસ્તારોની અંદર હશે, એમાં બહુ ખેડૂતોને લાભ નહીં મળે તેવું અનુમાન છે. પણ ખાસ કરીને જે નૈઋત્યનું ચોમાસું આવતું હોય છે રેગ્યુલર ચોમાસું તે 15 જૂને આવવું જોઈએ. કદાચ આ વર્ષે એવું બની શકે છે
કે 3 થી 5 દિવસ લેટ હોઈ શકે અને 20 તારીખ પછીથી આપણે એનો લાભ છે એ મળે તેવું અનુમાન છે પછી આ એક લાંબા ગાળાનો અનુમાન છે એટલે 2 થી 3 દિવસ આગળ પાછળ થઈ શકે પણ આમાં કોઈ બહુ મોટા ફેરફારોની શક્યતાઓ નથી હા એક ચોક્કસથી છે કે આ અત્યારે જે અલગ અલગ મોડેલ બતાવી રહ્યા છે એના આધારે માહિતી છે પછી આની અંદર કોઈ વાવાઝોડું વિલન થાય અને કોઈ મોટા ફેરફારો થાય તો વાત અલગ રહેશે કેમ કે અરબી સમુદ્રની અંદર એક વાવાઝોડાની પણ શક્યતાઓ છે જે આપણા વાર્ષિક કાર્યક્રમની અંદર પણ આપણે એનો ઉલ્લેખ કરેલો છે આમ તો 18 મે થી લઈને 22 જૂનમાં પણ સોરી 18 મે થી લઈને 22 મે દરમિયાન એ સમયગાળા દરમિયાન પણ એક નબળું વાવાઝોડું બને એવું આપણે એક અનુમાન લગાવતા હતા એમાં કદાચ એ સિસ્ટમ બનીને એ દૂરથી નીકળીએ તો જૂન મહિનામાં પણ જે હું આપને બતાવી રહ્યો છું કે 2 થી 8 જૂન એ વાવણી છે એમાં કદાચ પ્રી મોનસૂન એક્ટિવિટી હોઈ શકે અથવા તો વાવાઝોડાની કોઈ અસ્થિરતાને કારણે પણ આ લાભ મળી શકે એટલે વાવાઝોડું છે એ આપણે કાં તો મે મહિનાના એન્ડમાં અથવા તો જૂન મહિનાના શરૂઆતમાં એમાં બે રાઉન્ડની અંદર વાવાઝોડાનો ખતરો છે એ તો આપણી ઉપર બનેલો જ છે એટલે હવે જોવાનું રહેશે કે વાવાઝોડું બને કે કેમ કેમ કે ઘણી વખત એવું બનતું હોય છે કે અરબી સમુદ્રની અંદર કોઈ મોટું સાયક્લોન બની જાય વાવાઝોડું બની જાય તો નૈઋત્યના ચોમાસાને નબળું પાડી દેતું હોય છે એટલે આ જો જે રેગ્યુલર ચોમાસો આવે છે તેમાં મોડેલોના આધારે મેં આપને જણાવ્યું તે મુજબ આ સ્થિતિ છે પણ વાવાઝોડું બનશે તો એમાં થોડાક ફેરફાર થવાની શક્યતાઓ પણ રહેલી હોય છે એટલે ખાસ કરી અને આ એક નૈઋત્યના ચોમાસા વિશે 2023ના ચોમાસા વિશે અગત્યની અપડેટ હતી જે મેં આપના સુધી પહોંચાડવાની કોશિશ કરી વિશેષ માહિતી છે આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી અરજી આપશો ધન્યવાદ.